तो ये होबारो करता हराजी बंद कराई हती। तो पोलिस बोलावता फरीथी राबेता मुजब हराजी शुरू थई हती, परंतु भाव ना मरता खेडूतो रोषे भराया हता। साबरकांठा જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક વધતા ભાવ મામલે ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો। ખેડૂતોએ એકત્રિત થઈ હોબારો મચાવ્યો હતો। તો માર્કેટની ઓફિસ ખાતે ખેડૂતોએ ચેરમેન અને સેક્રેટરીની ઓફિસ ખાતે એકત્રિત થયા હતા અને ત્યાં રજૂઆત કરી હતી। હરાજીમાં ભાવ વધારો થયો જોઈએ, ત્યારબાદ હરાજી પણ અટકાવવામાં આવી હતી। તમામ ખેડૂતો એકત્રિત થઈને વિરોધ દર્શાવ્યો હતો। માર્કેટમાં 380થી હરાજી શરૂ થાય છે, જે ખેડૂતોને પોસાય તેમ નથી, જેના કારણે ખેડૂતોએ હોબારો મચાવ્યો હતો। ત્યાંથી તમામ ખેડૂતો થોડી વાર માટે હરાજી પણ બંધ કરાવી હતી અને ઘઉંમાં ભાવમાં વધારો થાય તેવી માંગ પણ કરી હતી। માર્કેટમાં ખેડૂતોએ હોબારો મચાવતા જ ત્યાં પોલીસ બોલાવવામાં આવી હતી। પોલીસના પહોંચ્યા બાદ ખેડૂતો સાથે વાતચીત બાદ હરાજી શરૂ કરાઈ હતી, પરંતુ ખેડૂતોનો રોષ જોવા મળ્યો હતો। આમ તો હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ ભાવ પડતા હતા, પરંતુ હાલ ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે અને આજે આવક પણ વધુ હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોય તેવું માર્કેટિંગ યાર્ડના કર્મીઓ જણાવી રહ્યા હતા। તો સાથે અન્ય માર્કેટિંગ યાર્ડ કરતાં હિંમતનગર વધુ ભાવ મળી રહ્યા છે તેવું માર્કેટિંગ યાર્ડના વેપારીઓ રજૂઆતમાં જણાવ્યું હતું। તો સેક્રેટરીએ જણાવ્યું હતું કે માલની ગુણવત્તા પ્રમાણે ભાવ નીચા પડી રહ્યા છે, જેના કારણે ખેડૂતોએ હોબારો મચાવ્યો હતો અને હાલ હરાજી રાબેતા મુજબ ચાલુ છે। જીલ રાવલ, જેડએસ ટીવી, સાબરકાંઠા। મારી માગણી એક જ છે કે 11/4/2023 ના રોજ દરેક ખેડૂતો રાતના માલ લઈને આવેલા છે, કે રાજ્યમાં સારા ભાવ મળે એટલા માટે ભૂખ્યા તરસ્યા, મચ્છરમાં પડી રહ્યા છે રાતના અહીંયા આવીને, તો છતાં એમની હરાજી 380 રૂપિયાથી ચાલુ થાય છે, 420/22 રૂપિયા/23 રૂપિયામાં એક બેન તઈ કરી ઉલારીને વેપારીઓ ખરીદી લી છે। ખેડૂતોને પોષણ ભાવ સંભાવ મળતો નથી, ટેકાનો ભાવ 425 રૂપિયા બોધેલો છે। અમારી રજૂઆત એટલી જ છે કે ટેકાના ભાવથી હરાજી ચાલુ થવી જોવે, એ જ અમારી ખેડૂતોની માગણી છે અને અમે રજૂઆત કરવા જઈએ છીએ। તો ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી આવીને પોલીસને બોલાવીને ખેડૂતો ઉપર ખોટો અત્યાચાર કરાવું, હરાજી અમે બંધ કરાયેલી છે, અમે મનસી રીતે હરાજી ચાલુ કરી દીધી, અમે ના પાડવા જતો, એટલે મારું નામ પટેલ કમલેશભાઈ।